ગુજરાત સરકારની ઘણી બધી બાબતો વિધાનસભાના સત્રમાં ઉજાગર કરવામાં આવી. એક મુદ્દો એવો પણ આવ્યો કે જામનગર શહેર તેમજ જિલ્લામાં કેટલી આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે. ભાડાના મકાનમાં આંગણવાડીઓ ચાલે તેની સામે વિરોધ નથી, પરંતુ આંગણવાડીઓ જે મકાનમાં ચાલે છે તે મકાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એટલું જ નહીં, આ મકાનોની સ્થિતિ એટલી જર્જરિત છે કે ગમે ત્યારે ધરાશાયી થાય તેવી છે. રાજ્યના મહિલા બાળ વિકાસ મંત્રી વસુબહેન ત્રિવેદી આજ વિસ્તારમાંથી ચૂંટાઈને મંત્રી પદ સુધી પહોંચ્યા છે. તેમ છતાં જો આંગણવાડીઓની આવી સ્થિતિ હોય તો તેનાથી મોટી શરમજનક વાત શું હોય શકે. બાળ વિકાસ મંત્રી જો એક વખત આવી આંગણવાડીઓની મુલાકાત લે તો તેઓ જરૂર વિકાસના સ્વપ્નની દુનિયામાંથી બહાર આવી જશે. જામનગર શહેરમાં 294 આંગણવાડીઓ આવેલી છે. એમાં મોટાભાગની આંગણવાડીઓ ભાડા ઉપર ચાલે છે અને સદન ભયંકર બદ સુરત હાલતમાં બધી આંગણવાડીઓ છે. 6x8 ઓરડા, 10x8 ઓરડાઓમાં આંગણવાડીઓ ચાલે છે કે જ્યાં બાળકો બેસે તો સતત એના ઉપર ભય જબુંકે છે. બધી જ્યાં જે ઓરડામાં બેસે છે એ બધા ઓરડાઓ જર્જરિત અવસ્થામાં છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીઓની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો ચોંકાવનારી માહિતી સામે આવી છે. જામનગર શહેરમાં કુલ 297 આંગણવાડીઓ કાર્યરત છે, જેમાંથી 234 આંગણવાડીઓ હાલ ભાડાના મકાનમાં ચાલે છે. એક આંગણવાડીને માસિક રૂપિયા 750 ભાડા પેટે તથા રૂપિયા 200 લાઇટ બિલના ચૂકવવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી 297 આંગણવાડી ચાલે છે. 297 આંગણવાડીમાંથી 234 આંગણવાડી છે ભાડાના મકાનમાં ચાલે છે, અને બીજી કોમ્યુનિટી હોલ ને શાળામાં અને બાલમંદિરમાં એવી જુદા જુદા પ્રિમાઇસીસમાં ચાલે છે, અને 40 નંદઘર બાંધવાનું કામકાજ ચાલુ છે એટલે બાંધકામના આરે છે. 750 રૂપિયા ભાડું છે, અને સિટીમાં બહુ સારા એવા મકાન મળતા નથી એટલે કોઈ નાની રૂમ મળે તો એમાં પણ આપણે ચલાવીએ છીએ. આ આંગણવાડીઓમાં બાળકોનું મન પ્રફુલ્લિત નહીં પરંતુ ભયભીત બની રહ્યું છે. બાળકોને અહીં આંગણવાડીમાં નહીં પરંતુ કેદખાનામાં પૂર્યા હોય તેવી સ્થિતિ નિર્મિત થઈ રહી છે. અત્યંત નાના ઓરડાઓમાં આ આંગણવાડીઓ આજકાલથી નહીં પરંતુ વર્ષોથી ચાલી રહી છે. સરકારના બાળ વિકાસ મંત્રીએ ગાંધીનગરમાં બેઠા બેઠા વિકાસની વાતો કરવાના બદલે અહીંની સ્થિતિ જોવી જોઈએ, તો તેમને સમજાઈ જશે કે તેમના રાજ્યના બાળકો કઈ સ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે. જામનગરથી કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ.